નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના આ સ્પેશિયલ એપિસોડમાં આપણે જામનગરની બાજુના ધ્રોળની વાત કરવાના છીએ. અને ધ્રોળમાં કંઈક અવનવું બન્યું છે જેની કલ્પના ન કરી શકાય એવી ઘટના બન્યાની વાત આ રાજ્યના સૌથી મોટા અખબાર ગુજરાત સમાચારે આજે પ્રકાશિત કરી છે. નવાઈની વાત એ છે કે રાજ્યમાં હિન્દુ તરફી સરકાર છે અને આ પ્રદેશમાં પણ, એટલે કે હાલાર પ્રદેશમાં પણ જે સંસદ સભ્યો છે, ધારાસભ્યો છે, એ હિન્દુ ગણાતી પાર્ટી, એ ભારતીય જનતા પાર્ટી ના સભ્યો છે. જોકે હવે તો એ લોકો પણ, ભારતીય જનતા પાર્ટી પણ મુસ્લિમ અનામતની તરફેણ કરે છે, કારણ કે ચંદ્રબાબુ નાયડુને રાજી રાખવાના છે, જેડીયુને રાજી રાખવાનું છે નીતિશકુમારની પાર્ટીને. એટલે લંગડી સરકાર ના પણ અહીંયા ગુજરાતમાં તો 156 કરતા પણ વધારે ધારાસભ્યો છે એના. 156 તો વિધાનસભાની ચૂંટણી વખતે ચૂંટાયા અને બાકીના કોંગ્રેસમાંથી વંડી ઠેકીને એકદમ રામમય થઈ ગયા એવા ધારાસભ્યો અત્યારે મંત્રી પરિષદમાં જોડાવા માટેની પ્રતીક્ષામાં છે. ત્યાં ભગવાન શ્રી રામની અવકૃપા થઈ નરેન્દ્ર મોદી ઉપર અને અયોધ્યા ડિવિઝનની 5-5 લોકસભા બેઠકો હારી ગઈ ભારતીય જનતા પાર્ટી. પણ ગુજરાતમાં તો હજુ ભારતીય જનતા પાર્ટીનો સૂરજ એ 16 કળાએ ખીલેલો છે, તપે છે. ગુજરાતી પ્રજા ના સ્વભાવ વિશે મારે કંઈ કહેવું નથી, કારણ કે વેપારી પ્રજા છે. પણ આજે જે સમાચાર છપાયા છે એ સમાચારનું શીર્ષક કંઈક આવું છે કે હિન્દુઓની લાગણી દુભાતી હોવા છતાં પગલાં નહીં લેવાતા ધ્રોળમાં 750 નાગરિકો દ્વારા ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા નિર્ણય. હવે આ કંઈ સમજાય એવી વાત નથી કે હિન્દુઓ એમની લાગણી દુભાઈ જતી હોય, એમનું હિન્દુત્વ એટલું પાતળું થઈ ગયું હોય અને એ પાછા ઇસ્લામ કબૂલે. આપણે ત્યાં કોઈ ગુજરાતની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયા હમણાં છે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર મંદિરો તોડી રહી છે, એની કાગારોળ મચાવી રહ્યા છે. પણ આ મુદ્દા ઉપર એમણે શું કહેવું છે એ હજુ એમણે કોઈ નિવેદન કર્યું નથી. પરંતુ આ મામલો જરા ન સમજાય એવો છે, કારણ ભગવાનના માણસ ગણાતા ત્રિદેવ મંદિરના ભક્ત એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એમનું શાસન છે અહીંયા. પૂનમબેન માડમ એ જામનગરના સાંસદ છે. પરિમલ નથવાણી, જે ક્યારેક અમારા સ્ટ્રિંગર રહેલા જામ ખંભાળિયાના અને સવારના પોરમાં ફેક્સ ઉપર તાકાના તાકા ન્યૂઝ મોકલાવતા હતા, હવે તો રિલાયન્સના કોર્પોરેટ પ્રેસિડેન્ટ છે કે ડિરેક્ટર છે અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે પાછા, અને રાઘવજીભાઈ એ વિસ્તારના મંત્રી પણ છે, કૃષિ મંત્રી છે, અને મેઘજી ચાવડા, જેમની તસવીર અમે નરેન્દ્ર મોદીની સાથે એમના ઇન્સ્ટા ઉપરથી લઈને મૂકી છે એ તમે જોઈ શકો છો. હવે આ બધા હિન્દુ બેલ્ટ ગણાતા વિસ્તારમાં હિન્દુઓની લાગણી કેમ દુભાઈ ગઈ, તો અમે એ જાણવાની કોશિશ કરી. અને એ એમ કહે છે કે આ વિસ્તારમાં ખાટકીવાડ એ લોકો હિન્દુઓ જે છે એ લોકો ઇસ્લામ કબૂલ કરવાના છે,
આ ખરેખર તો મોટી જોક છે. મોટી જોક એટલા માટે કે આપણે જાણતા હતા કે ગુજરાતમાં પણ દલિત સમાજ એને હજુ પણ અસ્પૃશ્ય ગણવામાં આવે છે, ઘોડા ઉપર બેસીને એનો વરઘોડો ન કાઢી શકે એવી સ્થિતિ છે. ત્યારે ઘણા બધા દલિત સમાજના લોકો એ સામૂહિક રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતમાંથી લગભગ નામશેષ થયેલા બૌદ્ધ ધર્મ ને પુનર્સ્થાપિત કર્યો, ફરીને પાછો બૌદ્ધ ધર્મને જીવતો કર્યો એમ કહીએ તો ચાલે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ઉપકાર એ આખા દેશ ઉપર છે, કારણ કે બંધારણના એ મુખ્ય ઘડવૈયા રહ્યા. પણ આજે પણ ગુજરાતની પરિસ્થિતિ શું છે એના અહેવાલો, સરકાર તો છે ને ખાના પૂરતી કર્યા કરે છે, અને સરકારમાં જે દલિત ધારાસભ્યો બેઠા છે, મને માત્ર એમાં અપવાદ જે ગણાય છે એ જિગ્નેશ મેવાણી સિવાયના જે ધારાસભ્યો વિધાનસભામાં બેસે છે, દલિત ધારાસભ્યો, એ લોકો ક્યારે આ મુદ્દાઓ ઉઠાવે છે કે કેમ, એ જ મોટો પ્રશ્ન છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પકડ્યો એટલે એમને છે ને અનામત બેઠકો ઉપર દલિતોના વોટ ન મળે તો પણ એ છે ને જીતી જ શકે છે. એટલે હું એવા અનેક ધારાસભ્યોને જાણું છું કે જે પટેલના ઘરમાં છે ને બેસણું હોય કે સારો ભલો પ્રસંગ હોય તો એ પટેલને ત્યાં જશે, પણ દલિતના ઘરમાં કંઈક આફત આવી હોય તો એ છે ને એ દલિત ધારાસભ્ય કે મિનિસ્ટર હોય તો મિનિસ્ટર એ એના ઘરમાં નહીં જાય, કારણ કે એને છે ને ઉજળિયાતોના વોટથી એ જીતી શકે છે. ગુજરાતમાં તો આ મેં અનુભવ્યું છે, મેં જોયું છે, અને હું નામ પાડીને પણ કહી શકું છું. અને એટલા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર અમારા બાળા સાહેબ આંબેડકર એટલે પ્રકાશ આંબેડકર, એડવોકેટ પ્રકાશ આંબેડકર, એ આ રાજકીય અનામત એ નિરર્થક છે, એને કાઢી નાખવી જોઈએ એવી વાત કરે છે. આમ તો અનામત ત્રણ પ્રકારની છે, તમને ખબર હશે. એક સરકારી નોકરીઓમાં, બે શિક્ષણમાં, અને ત્રણ રાજકીય અનામત. હવે રાજકીય અનામત તો પાર્ટીની સાથે પાર્ટીની ભૂમિકા હોય એ પ્રમાણે ચાલવું, અને ભારતીય જનતા પાર્ટી એ અનામત હવે છે ને ક્રમશઃ એ ખતમ કરી રહી છે, કારણ કે બધું આઉટસોર્સિંગમાં આપી રહી છે. અને આ જે ધારાસભ્યો છે, દલિત ધારાસભ્યો કે ઇવન આદિવાસી ધારાસભ્યો જે સત્તા પક્ષના છે કે સંસદ સભ્યો છે, એ લોકોને આની અંદર કોઈ ચિંતા છે નહીં. આઉટસોર્સિંગ થઈ જાય, આખી સરકારનું આઉટસોર્સિંગ થઈ જાય, અને સરકારી નોકરીઓ ન મળે, અનામત ન મળે તો પણ એમને વાંધો નથી એવું અમને તો અનુભવાય છે. પણ આ મુદ્દામાં મામલો જુદો છે. અહેવાલ એમ કે છે કે અમારા રહેણાંક વિસ્તારના માર્ગે, એટલે આ પાછા હિન્દુઓ જે 748 લોકોએ મુખ્યમંત્રી ભાઈ શ્રી આપણા ત્રિમૂર્તિ ત્રિદેવ વાળા ભૂપેન્દ્ર પટેલ એમને ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તેમજ દ્રોણના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્રો પાઠવ્યા છે, અને ભાજપ કરતા કોંગ્રેસ સરકાર, એને જણાવ્યું છે કે ભાજપ કરતા કોંગ્રેસ સરકાર સારી હતી, આ સરકારમાં હિન્દુની સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી, એટલે આજની સરકારમાં અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં નહીં આવતા, આખરે કંટાળી જઈને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઈચ્છીએ છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. અને પછી આગળ ઉપર કહે છે કે અમારા રહેણાંક વિસ્તારના માર્ગે ખાટકીવાડ વિસ્તારમાં માંસ મટનનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે, આથી અમારી હિન્દુઓની લાગણી દુભાય છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. અહીંના મરચિયા હોલમાં જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે માંસ માટે અને ગંદકીનો બહાર નિકાલ કરવા, માંસ મટન અને ગંદકીનો બહાર નિકાલ કરવામાં આવે છે. નજીકમાં જ મરઘા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. આ બાબતે પણ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી. હવે આજે અમને એમ થયું કે ધ્રોળથી જ આપણે તપાસ કરીએ, કારણ કે રાજકારણીઓને તો પૂછવાનો કોઈ અર્થ નથી.
પૂનમબેન માડમ ધ્રોળ ગયા છે કે નહીં મને ખબર નહીં, આ સમસ્યા ઉકેલવા માટે કંઈ કરવાના છે કે નહીં. અને પરિમલ નથવાણી તો રિલાયન્સની ચિંતા કરે છે કે પછી લોકોની ચિંતા કરે છે, એ પણ પ્રશ્ન છે. અને ભૂપેન્દ્રભાઈ તો બિચારા એમને જ્યાં દોડાવે ત્યાં દોડે, પ્રાઇમ મિનિસ્ટરની ગાડીની પાછળ પાછળ દોડ્યા કરે. પણ આ મામલો મારી દ્રષ્ટિએ ખૂબ ગંભીર છે. ગંભીર એટલા માટે છે કે જે લોકો માંસ મટનના જાહેરમાં નિકાલથી ત્રસ્ત છે અને હિન્દુઓની લાગણી દુભાય છે, એ લોકો ઇસ્લામ કબૂલ કરે આ વાત અમારા ભેજામાં ઉતરતી નથી. અમે અજ્ઞાની માણસ, કાં તો આ ઉપજાવી કાઢેલી વાત છે. અમને થયું કે આજે ધ્રોળમાં તપાસ કરી લઈએ. ત્યાં હસુભાઈ કંસારા કરીને એ બધા જ અખબારોના પ્રતિનિધિ છે અને ડિસ્ટ્રીબ્યુટર છે. અમે એમની સાથે વાત કરી અને અમે એમને કહ્યું કે ભાઈ આ છે ને, આજે ઇસ્લામ કબૂલ કરવાની વાત જે લોકો કરે છે, એમનો કોઈ નેતા બેતા ખરો, એમનું કોઈ મેમોરેન્ડમ ખરું? તો કે જવાબ, એમને આઈડેન્ટિફાઈ કરવાની જરૂર નથી. મને જરા નવાઈ લાગી. આ વાત માન્યામાં આવે એવું નથી, પણ આ અહેવાલ અમને છે ને જરા આશ્ચર્યમાં મૂકે છે. એ કહે છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટી એ સાંભળતી જ નથી એમ કે. ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે અને સત્તા બધી કોંગ્રેસ પાસે ગઈ છે. અને એ પાછા એમ કે છે, જૂના સંઘ અને જનસંઘના અને ભાજપના જે જૂના છે એ બધાની અવગણના કરવામાં આવી રહી છે. ભાઈ આમાં ક્યાં અવગણનાની વાત આવી? આ પ્રશ્ન જો હોય ગંદકીનો તો 750 નાગરિકો ભેગા થઈને ત્યાં આગળ છે ને કોઈ કાર્યક્રમ કેમ ન કરી શકે, અથવા સાફ સફાઈ કેમ ન કરી શકે, ચીફ ઓફિસર ની વિરુદ્ધમાં જઈને ગાંધીનગરમાં કેમ ધરણા ન દઈ શકે, મુખ્યમંત્રીને એમણે માત્ર કાગળિયું મોકલાવી દીધું એટલે કોઈ પગલા લેવાય નહીં, એમના સંસદ સભ્યને એમના ધારાસભ્યને એ બધાને છે ને એ કેમ એમણે નથી કર્યું, એ અમને જરા પ્રશ્ન છે. અને બીજું, હિન્દુઓની લાગણી દુભાઈ જાય માંસ મટન થી અને પાછા ઇસ્લામ કબૂલ કરે એટલે એ લોકો પાછા માંસ મટન ખાવાના કેમ? જો કે મુસ્લિમોમાં પણ મેં ઘણા બધા શાકાહારીઓ જોયા છે. પણ આ છે ને વાત અમારે ગળે ઉતરતી નથી અને આ મામલો કંઈક જુદો જ છે એવું અમને લાગે છે. એટલે અમારી તો આપણા સજ્જન ગણાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહુ સ્પષ્ટપણે અમે મરાઠીમાં જેને કહીએ કડકડીચી વિનંતી આહે કે એમણે જાતે છે ને ધ્રોળની મુલાકાત લઈને આ 750 નાગરિકો ઇસ્લામ કબૂલ કરવા માટે કેમ તૈયાર થયા છે, એમાં વિદેશી કોઈ શક્તિ કામ કરી રહી છે, વિદેશી નાણાં કામ કરી રહ્યા છે, કોઈ મદ્રેસા કામ કરી રહ્યું છે, કોઈ એવો પંથ કામ કરી રહ્યો છે કે શું છે, આ રહસ્ય છે ને એમણે એની તપાસ એ માનનીય ગૃહ રાજ્યમંત્રી સંઘવીને પોલીસ અધિકારીઓ મારફત જ નહીં પણ સિવિલ સોસાયટીના માણસો મારફત અને જિગ્નેશ મેવાણી જેવા બળુકા ધારાસભ્ય ભલે વિપક્ષમાં હોય પણ એની મારફત એ તપાસ કરાવવાની જરૂર છે. ભૂપેન્દ્રભાઈને એમની પ્રજા માટે માન હોય અને નરેન્દ્રભાઈને ગુજરાત માટે લાગણી હોય તો આ ધ્રોળના લોકોનો પ્રશ્ન એ છે ને એ ઉકેલી દેશે એવી અપેક્ષા કરીએ છીએ. ન ઉકેલે અને મુસ્લિમ થઈ જાય તો નાગરિકો તો રહેવાના જ છે આ દેશના, પણ હિન્દુઓની લાગણી દુભાઈ જાય માંસ મટનથી અને પછી ઇસ્લામ કબૂલ કરે, મને લાગે છે કે ગુજરાત સમાચારે આ જે અહેવાલ છાપ્યો છે એ અહેવાલ છાપતા પહેલા એણે પૂરતી તપાસ કરવી જોઈએ એવું મને જરૂર લાગે છે. અને મારી ગુજરાત સમાચારના અધિપતિઓને પણ વિનંતી છે કે એમણે આનું રહસ્ય છે ને એ ખોલવું જોઈએ, કારણ કે માંસ મટનથી ગંદકી થાય અને એનાથી હિન્દુઓની લાગણી દુભાઈ ગઈ અને એ લોકો ઇસ્લામ કબૂલે, આ મારા માન્યામાં તો કમસે કમ નથી આવતું. તમને જો એ માન્યામાં આવતું હોય તો તમારી મોજ,
આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અને આજનો એપિસોડ જો તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.